ભરૂચના વાલિયા ખાતે ભીલીસાણ ટાઇગર સેના અને વાલિયા તાલુકાના જાગૃત યુવકો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર અપાયું છે. બીટીએસના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવા ઉપરાંત જંગલોને પણ નાશ કરી પર્યાવરણ અને વનસૃષ્ટિઓને નુકસાન કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં તારીખ 31 ઓક્ટોબરના રોજ આદિવાસી વિસ્તારમાં અપાયેલ બંધના સમર્થનમાં વાલિયા તાલુકામાં પણ બંધ પાળવામાં આવશે. મારું નામ રજની રાજુભાઈ વસાવા છે, યુથ પાવર વાલિયા અને એક આદિવાસી જાગૃત યુવાન. હવે આજે અમે કેવડિયા ખાતે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે બંધનું એલાન જે આપ્યું છે નર્મદા જિલ્લામાં સમગ્ર આદિવાસી સમાજે, તેના અનુસંધાને આજે અમે વાલિયા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. અને મારે સરકારને એટલું કહેવું છે, જો તમે લોકશાહીનો અર્થ જો જાણતા હો તો તમે જો ખરી વ્યાખ્યા જો તમને ખબર હોય તો તમે આજે બેનરો સાચવવા માટે પોલીસ કર્મીઓનો ઉપયોગ ન કર્યો હતો. એના બદલે આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના યુવાનોનો તમે બોલાવી એમના સાથે વિચારણા કરી હતી, એમને પૂછ્યું હતું કે તમારો વિરોધ શાનો છે, વિરોધ શાનો છે. કદાચ તમને એવું લાગે કે આ લોકો ખોટા છે, તમે સાબિત કરો ને કે આ લોકો ખોટો વિરોધ કરી રહ્યા છે, તો તમારે એ કરવાનું હતું, નહીં કે પછી તમે અમારા ભગવાન બિરસા મુંડા જે અમારા ભગવાન છે તેમની તેમનો ફોટો લગાડી આજે તમે બેનર સાચવવાનું કામ કરી રહ્યા છો, તો અમારા ભગવાનનો ખાલી ઉપયોગ જ કરવા માંગો છો. અમારું ભગવાનનો જો તમે અમારા ટ્રાઇબલ એરિયામાં પટ્ટીમાં બનાવી હોત તો આજે અમારા સમગ્ર આદિવાસી સમાજ ચાલતા કેવડિયા સુધી જઈને આજે એના ઉદઘાટનમાં હાજરી આપી હોત. અમે સરદાર વલ્લભભાઈ પટેલનો વિરોધ નથી કરવા માંગતા, પણ એમની પ્રતિમાનો અર્થ એમના જરૂર એમના વતનમાં હતી, હમણાં એમના દિલ્હીમાં હતી, નહીં કે ભાઈ ટ્રાઇબલ એરિયામાં કે તમે એમની આડમાં. અમને તો એવું લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલની આડમાં તમે વેપાર ધંધા આજે વેપારીઓને ફાયદો કરાવવા માંગો છો, આદિવાસીઓને જમીન છીનવીને.